ગાલા ગણિત સ્વતિપુથી ધોરણ એક. હવે આપણે પાન નંબર 55 પર પ્રશ્ન 25 જુઓ અને લખો. અહીં તમને ચિત્ર દર્શાવ્યું છે અને ચિત્રના આધારે તમારે અહીંયા જે બીજા ચિત્ર દર્શાવ્યા છે તે ગણવાના છે અને તેની સંખ્યા લખવાની છે. તો જુઓ, આપણે અહીં પહેલું ચિત્ર દેડકાનું છે. તો અહીંયા તમે જોશો તો તળાવ પાસે કેટલા દેડકા દેખાય છે, તો 1 અને 2. તો અહીંયા આપણે લખીશું 2. એવી જ રીતે બકરીનું ચિત્ર દેખાય છે. તો જુઓ ચિત્રમાં કેટલી બકરી દેખાય છે, 1, 2 અને 3. તો આપણે અહીં 3 લખીશું. જુઓ ચકલી બતાવી છે, તો કેટલી ચકલી જળની ડાળી પર બેઠી છે, તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે અહીંયા 7 લખીશું. એવી જ રીતે બટક દર્શાવી છે ચિત્રમાં, તો ચિત્રમાં જોઈશું તો બટક અહીંયા 1, 2, 3 અને 4 છે. તો આપણે અહીંયા 4 બટક લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે જે ચિત્ર તમને અહીં જે કીધા છે તે અહીંયા તમારે ઉપર જોવાના છે અને ગણીને એ ચિત્રની સંખ્યા તમારે અહીં લખવાની છે. સ્વતિપુથી પાન નંબર 56 પ્રશ્ન 26 ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને તેમાં રંગ પૂરો. તો અહીં તમને ચિત્ર આપ્યું છે એને અહીંયા તપકા વડે આ પ્રમાણે જોડવાનું છે બધા ચિત્રને, અને તેમાં તમારે સુંદર મજાના રંગ પૂરવાના છે. પેજ નંબર 57 પ્રશ્ન 27 ટપકા જોડો અને બધો અંક ચોરસમાં લખો. અહીં તમને ચિત્ર આપ્યા છે, ચિત્રના આધારે ટપકા જોડવાના છે અને અંકની સંખ્યા લખવાની છે. તો જો અહીં આ પ્રમાણે બટકનું ચિત્ર છે જે આ પ્રમાણે તમે અને ટપકા જોડશો તો અહીંયા તમને ચિત્ર દેખાશે 1નું. તો અહીંયા આપણે 1 લખવાનો છે. એવી જ રીતે જો અહીં માછલીનું ચિત્ર છે તો માછલીના ચિત્રમાં આપણે આ પ્રમાણે અહીં એને ટપકામાં જોડીશું તો તમને એનું અંક દેખાશે 2. તો આ પ્રમાણે તમારે ચોરસમાં 2 લખવાનું છે. જો અહીં ફૂલનું ચિત્ર છે અને આપણે અહીં એને ટપકા જે જોડીશું તો આ પ્રમાણે એને ટપકા આમ આપણે જોડીશું તો આપણને ખબર પડશે કે આ 2 પછી 3નું ચિત્ર 3 અંકમાં લખવા પડશે. તો આ પ્રમાણે તમારે બાકીના અક્ષરના ટપકા જોડવાના છે અને એ જે અંક આવે એ તમારે અહીં ખાનામાં દર્શાવવાના છે. પ્રશ્ન 28 પહેલું સમજો અને ચોરસમાં જવાબ લખો. અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે અહીંયા 1 કેરીનું ચિત્ર બતાવ્યું છે અને 2 સફરજન છે. અહીંયા આપણે નાની મોટી સંખ્યાની સમજ મેળવવાની છે. તો જુઓ 1 એ 2 કરતા નાના નાની સંખ્યા છે એટલે લખ્યું છે 1 એ 2 કરતા નાની છે. તો જુઓ અહીં તમને બીજું ઉદાહરણ કીધું છે, તો અહીંયા 2 પેન્સિલ બતાવી છે અને 3 રબર બતાવ્યા છે. તો આમાંથી નાની સંખ્યા કઈ છે, તો 2. તો પહેલા આપણે અહીં 2 આ ખાનામાં લખવાનું છે. પહેલા ખાનામાં 2, પણ કોના કરતા નાની છે, 2 એ 3 કરતા નાની છે, એટલે બોલાવીશું કે 2 એ 3 કરતા નાની છે. હવે અહીંયા જો પછી અહીંયા 3 પાન બતાવ્યા છે, 1, 2 અને 3 પાન છે અને 4 ફૂલ બતાવ્યા છે. તો આપણે પહેલા લખીશું 3, તો 3 એ 4 કરતા નાની સંખ્યા છે. તો આ પ્રમાણે તમારે નીચે નાની સંખ્યા કઈ છે એ તમારે ખાનામાં આ ઉપર જે પ્રમાણે કરી છે એ પ્રમાણે લખવાની છે. બીજું સમજો અને ચોરસમાં લખો. અહીંયા આપણે મોટી સંખ્યાની સમજ શીખવાની છે. તો જો અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે પહેલા વધારે છે એટલે 2 કપ આપ્યા છે, કે 1 અને 2 કપ છે અને ગ્લાસ એના કરતાં ઓછા એટલે 1 છે. એટલે અહીંયા આપણે કીધું છે કે 2 એ 1 કરતાં મોટી સંખ્યા છે. તો એવી જ રીતે અહીંયા જો તમને 3 મીંડા આપ્યા છે અને નીચે 2 મીંડા આપ્યા છે, તો મોટી સંખ્યા કઈ છે, 3. તો 3 મોટી સંખ્યા છે એટલે આપણે પહેલા લખીશું અને 2 કરતાં એ નાની મોટી છે એટલે 3 એ 2 કરતાં મોટી છે. હવે એના પછી તો જો અહીંયા તમને 4 ચોરસ આપ્યા છે અને 3 સ્ટાર આપ્યા છે. તો જો અહીંયા 4 એ મોટી સંખ્યા છે એટલે આગળ લખીશું, પણ કોના કરતાં મોટી છે, એ 3 કરતાં મોટી છે, એટલે આપણે 4 એ 3 કરતાં મોટી સંખ્યા છે. આ પ્રમાણે તમારે નીચે પણ જવાબ લખવાના છે. પ્રશ્ન 29 સૂચના મુજબ કરો. અહીં તમારે પહેલો પ્રશ્ન છે ખોટી સંખ્યા લખો જે આપણે એકડા બોલીને લખવાની છે. તો 1, 2, 2 પછી શું આવશે, 3, પછી 4, 4 પછી 5 અને 6. તો આ પ્રમાણે તમારે ખોટી સંખ્યા લખવાની છે. તો તમારે
અહીં સામે પણ 5 પછી જે સંખ્યા આવે એ સંખ્યા લખીને તમારે આ ખાનું પણ પૂરું કરવાનું છે બીજું મોટી સંખ્યા ઉપર ગોળ કરો તો તમારે મોટી સંખ્યા શોધવાની છે જો 6 અને 8 છે તો મોટી સંખ્યા કઈ આવશે તો અહીંયા 8 આવશે તો 8 ઉપર આપણે ગોળ કરવાનું છે એવી જ રીતે તમારે અહીંયા 9 અને 4 છે તો આમાંથી મોટી સંખ્યા કઈ છે તો 9 તો તમારે 9 ઉપર ગોળ કરવાનું છે તો આ પ્રમાણે તમારે બાકીના બે ખાનામાં મોટી સંખ્યા શોધીને એના ઉપર ગોળની નિશાની કરવાની છે ત્રીજું નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો હવે આપણે નાની સંખ્યા શોધવાની છે તો જો 4 અને 8 તો આમાંથી નાની સંખ્યા કઈ છે તો 4 છે તો 4 ઉપર આપણે આ પ્રમાણે ત્રિકોણ કરીશું હવે તે બાજુમાં 7 અને 6 તો નાની સંખ્યા કઈ આવશે 6 તો 6 પર તમારે આ પ્રમાણે ત્રિકોણ કરવાનું છે એવી જ રીતે તમારે બાજુના બે ખાનામાં પણ જવાબ લખવાના છે ચોથું ચડતા ક્રમમાં ખોટી સંખ્યા લખો ચડતા ક્રમમાં આપણે શીખી ગયા કે પહેલા નાની સંખ્યા આવે આપણે એકડા બોલવાના છે તો જો 3 પછી 4 4 પછી 5 6 અને 7 આવશે અને 7 પછી 8 તો આ પ્રમાણે તમારું ખાનું પૂરું થઈ ગયું તો અહીંયા તમને સામે પણ એ જ પ્રમાણે કરવાનું છે કે 4 પછી 5 6 તો આ પ્રમાણે તમારે આ ખાનું પણ પૂરું કરવાનું છે ચોથું ઉતરતા ક્રમમાં ખોટી સંખ્યાઓ લખો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે એટલે અહીં ઊંધા એકડા કરવાના છે તો જો 9 પછી 8 8 પછી શું આવશે 7 પછી 6 પછી 5 અને આવ્યા 4 તો આ એક તમારે આવી રીતે લખવાનું છે સામે પણ તમારે આ પ્રમાણે જવાબ લખવાના છે છઠ્ઠું તરત પહેલાની સંખ્યા લખો એટલે આપણે આગળની સંખ્યા લખવાની છે તો જો 6 છે 6 ની આગળ આપણે એકલા બોલ સોરી આ 7 નું ખાનું છે 7 છે 7 ની આગળ શું આવશે તો 7 ની આગળ 6 આવશે તો તમારે આ પ્રમાણે બે ખાનામાં 4 ની આગળ કઈ સંખ્યા આવે એ લખવાની છે અને 9 ની આગળ કઈ સંખ્યા આવે એ લખવાની છે 7 નું તરત પછીની સંખ્યા લખવાની છે તો તરત પછી એટલે એની પાછળની સંખ્યા લખવાની છે તો 2 પછી શું આવે 3 તો આ પ્રમાણે તમારે 6 પછી કઈ સંખ્યા આવે અને 8 પછી કઈ સંખ્યા આવે તમારે બોલીને લખવાની છે 8મું વચ્ચેની સંખ્યા લખો હવે 4 પછી આપણે બોલવાનું 4 પછી શું આવે તો 5 આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ અને 5 પછી 6 એટલે 4 5 અને 6 સંખ્યા થઈ ગઈ તો આ પ્રમાણે તમારે બીજા બે ખાનામાં જવાબ લખવાના છે પ્રશ્ન 9 ખોટી સંખ્યાઓ લખો અહીંયા તમારે એકડા બોલતા જવાના છે અને જે સંખ્યા આવે એ લખી દેવાની છે પાનમ પ્રશ્ન 30 દોરો અને સંખ્યા સરખા બનાવી અંક ચોરસમાં લખો અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે અહીં તમને 4 ગોળ દર્શાવ્યા છે અહીં પહેલા ખાનામાં 4 ગોળ છે અને બીજા ખાનામાં જોશો તો 1 2 અને 3 ગોળ છે તો અહીંયા 4 ગોળ કરવા માટે અહીં 1 ગોળ વધાર્યું છે તો 3 ની સાથે અહીંયા 1 2 3 અને 4 ગોળ થઈ ગયા એટલે અહીંયા પણ 4 અને અહીંયા પણ 4 એટલે સંખ્યા સરખી કરી દીધી છે તો અહીંયા જો અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે અહીં પહેલા ખાનામાં 2 ચોરસ છે જ્યારે એની સામેના ખાનામાં 1 2 3 4 અને 5 ચોરસ છે તો આપણે અહીં 5 લખીશું તો આપણે અહીં 5 ચોરસ કરવા માટે અહીંયા 1 2 અને 3 ચોરસ વધારે દોરવા પડશે એટલે અહીંયા પણ 5 સંખ્યા થઈ 5 ચોરસ થઈ જશે એવી જ રીતે ત્રીજું ખાનું જો અહીં ત્રિકોણની સંખ્યા આપી છે તો ત્રિકોણ 1 2 3 4 5 અને 6 છે તો અહીંયા મેં 6 લખ્યા છે પણ સામે મારે ત્રિકોણની સંખ્યા 6 કરવાની છે તો સામે 1 2 3 અને 4 ત્રિકોણ આપ્યા છે તો મેં 5 અને 6 ત્રિકોણ એટલે 2 ત્રિકોણ દોર દીધા છે એટલે અહીં 6 સરખા થઈ ગયા તો તમારે એ જ પ્રમાણે આ બધા ખાનામાં સંખ્યા ગણવાની છે અંકોને ગણવાના છે અને એના આધારે તમારે ચિત્ર દોરીને ખાનામાં અક્ષર સરખા કરવાના છે